રાધનપુર ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલા પાણીના ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ લીધી હતી અને સમગ્ર પ્લાન્ટની વિસ્તૃત માહિતી જાણકારી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે ધારાસભ્ય લવિંગજી સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ સગતાભાઈ ચૌધરી, બચુજી દિનેશજી, જયંતિજી રામભાઈ આહિર, ભોજાભાઈ આહિર, સુરેશભાઈ વકીલ, ભાવાજી વાસ્મોના અધિકારીઓ, પાણી પુરવઠાના અધિકારી કેતનભાઈ ચૌધરી તેમજ અધિકારીઓ, રાધનપુર મામલતદાર, રાધનપુર પ્લાન્ટ અધિકારી જોડાયા હતા. રાધનપુર ખાતે બનેલા રૂપે 127 કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થઈ રહ્યો છે. આ ફિલ્ટર પ્લાન્ટમાં પાણીની ફિલ્ટર કરીને રાધનપુર અને સાંતલપુર તાલુકા ઉપરાંત રાધનપુર શહેરને પણ પીવાનું પાણી પૂરું પાડવામાં આવનાર છે. પાણી માટેનો પ્લાન્ટની મુલાકાત ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભાજપના કાર્યકર્તા સાથે શું કહેવામાં આવ્યું? આજે વહેલી સવારથી અંબાજીમાના દર્શન કરીને અમારા વિભાગ એટલે પીવાના પાણી માટેની સિંચાઈ માટેની જે વિસ્તારની અંદર ક્યાંક લાંબા સમયથી સમસ્યાઓની વાતો થતી એવા કેટલાક વિસ્તારોની મુલાકાત લઈને પાલનપુર થઈને રાધનપુર જ્યાં 127 કરોડ રૂપિયાની પાણી પુરવઠા યોજના જે સાકાર થઈ છે, અહીંથી 3 મુખ્ય યુનિટ WTP અહીંથી પાણી શુદ્ધ થઈ અને બાકીના 3 હેડવર્ક્સ, 1 સાંતલપુર, 4 અને 1 નગરપાલિકા સહિતના 5 હેડવર્ક્સના માધ્યમથી આ ચોખ્ખું શુદ્ધ પૂરતા પ્રમાણમાં પાણી આ વિસ્તારને મળી રહે. આ યોજના ભારતીય જનતા પક્ષની સરકાર એટલે કે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જ્યારે આ વિભાગ મને સોંપવામાં આવ્યો છે, ખૂબ નિષ્ઠાપૂર્વક આ યોજનાઓ સાકાર થાય, પૂર્ણ થાય એના ભાગરૂપે અને સમયસર લોકોને પીવાનું પાણી મળી રહે અને મુશ્કેલી ન પડે એના ભાગરૂપે આજે સવારથી આ વિસ્તારની હું મુલાકાતે આવ્યો છું. આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે 2024 સુધીમાં દરેકના ઘર સુધી ચોખ્ખું પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે એ માટે નલ સે જલ એ અભિયાન અંતર્ગત આ વિસ્તારની અંદર પણ હજુ ક્યાંય બાકી છે તો વહેલી તકે આ યોજનાઓના કામો પૂર્ણ થાય અને લોકોના ઘર સુધી ચોખ્ખું ને શુદ્ધ પૂરતા પ્રમાણમાં પાણી મળે એ ઉદ્દેશથી આ વિસ્તારની મુલાકાતે હું આવ્યો છું. પાણી તો પીવાનું લોકોને અત્યારે મળી રહ્યું છે ધારાસભ્ય અને સરકાર અને અધિકારીઓના પ્રયત્નથી, પરંતુ હજી પશુઓ માટે થોડી ઓછું પડે એ વધારવામાં 70 લિટર પાણી અપાતું એને અમે બાકીની જે હવે સુધારણા યોજનાઓ હેઠળ 100 લિટર લેખે પીવાનું પાણી આપવું એ રહેલી બાકીની યોજનાઓ સુધારણાનું કામ ચાલે છે, એટલે એની સાથે પશુઓનો પણ એને ગણતરીમાં લઈને 100 લિટર પીવાનું પાણી અપાય એ રીતની યોજનાઓ બની રહી છે. 127 જેટલા ગામડાઓ અને રાધનપુર શહેર એના માટેની આ યોજના લગભગ પૂર્ણ થઈ છે. મોટાભાગના ગામડાઓમાં હાલ પીવાનું પાણી આપવાની શરૂઆત થઈ ગઈ છે. નેર આધારિત આ યોજનામાં રાધનપુર ખાતે જ WTP તૈયાર કરીને શુદ્ધ પાણી મળે એ માટેના 5 પમ્પિંગ સ્ટેશન અલગ અલગ બનાવેલા છે. એમાંથી 3 પમ્પિંગ સ્ટેશનો હેડવર્ક્સ જે એ ગ્રામ્ય વિસ્તારમાં 1 સાંતલપુરનું અને 1 રાધનપુર શહેરને પીવાનું પાણી આપી શકાય એવા 5 હેડવર્ક્સથી આ પૂરતા પ્રમાણમાં આ વિસ્તારમાં પીવાનું પાણી અપાય એ માટેની આ યોજના લગભગ પૂર્ણતાના આરે છે. આજે આ સ્થળની મુલાકાત કરી જ્યાં થોડીક હજુ ત્રુટિ છે એની પણ સ્થળ ઉપર જ અધિકારીઓને સૂચના આપી છે. 1 મહિનાની અંદર બાકીની બધી કામગીરી પૂર્ણ થશે અને આ વિસ્તારના છેવાડાના ગામડાઓને પણ પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે એ રીતે ભારતીય જનતા પક્ષની સરકાર, રાજ્ય સરકાર કામ કરી રહી છે. અને જ્યારે આ વિભાગ મારી પાસે છે ત્યારે અમે પણ નક્કી કર્યું છે કે મારા વિભાગે જે માન્ય પ્રધાનમંત્રીએ નળ સે જલ યોજનાના માધ્યમથી દરેકના ઘર સુધી નળના માધ્યમથી પૂરતું પાણી મળે એ માટેની જે માન્ય પ્રધાનમંત્રીએ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું અભિયાન શરૂ કર્યું છે એના ભાગરૂપે વાસ્મોના માધ્યમથી પણ આંતરિક પીવાના પાણીની યોજના જે ખૂબ સરસ બને એ માટેનું પણ લગત અધિકારીઓને સૂચના આપી છે અને એવું ક્યાંક ક્ષતિ હશે તો ચોક્કસ એ મુશ્કેલી ન પડે
અને સમયસર પૂર્ણ થાય એવા પ્રયત્નો મારા વિભાગ તરફથી થઈ રહ્યા છે. દરેક પ્રકારની સિલાઈ મશીન માટે અવશ્ય અમારી મુલાકાત લો. હવે કોઈ પણ મશીન ખરીદો સરળ હપ્તે. દરેક કંપનીના સિલાઈ મશીન ખરીદી પહેલાં અમારી દુકાનની મુલાકાત અવશ્ય લો. સિલાઈ મશીનની માહિતી આપી મશીનની ડિલિવરી આપવામાં આવે છે. તેની સાથે સિલાઈ મશીન અંબિકા સીવણ માર્ગદર્શિકા બુક પણ આપવામાં આવે છે. તેમજ દરેક પ્રકારના સિલાઈ મશીન રિપેરિંગ તેમજ સ્પેર પાર્ટ્સ મળશે. અંબિકા સિલાઈ મશીન લોટિયા ભાગોળ અશોક સ્તંભ સહદેવ દવાખાનાની સામે આણંદ.